દુનિયામાં ચીન પછી ભારતમાં વધારે ડાયાબિટીસના દર્દીઓ છે. એક અહેવાલ અનુસાર દેશમાં લગભગ 7.7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેમાં 1.21 કરોડ લોકોની ઉંમર 65 વર્ષથી ઓછી છે. માનવામાં આવી રહ્યું છે કે 2045 સુધી આ આંકડો 2.7 કરોડની પાર થઈ જશે. એવું કહી શકાય કે ભારતમાં દર 11માંથી એક વ્યક્તિને ડાયાબિટીસ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે ડાયાબિટીસને કારણે 7000થી પણ વધારે લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં એવું જોવા મળ્યું કે કોરોના મહામારીમાં ડાયાબિટીસમાં રેગ્યુલર ચેકઅપના ઘટાડાને કારણે આ મોત થયા છે. ડાયાબિટીસમાં રેગ્યુલર ચેકઅપ કરાવો છો તો હાર્ટએટેક અને બીજા અંગો ખરાબ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ડાયાબિટીસની બીમારી વ્યક્તિના શરીરને અંદરથી ખોખલું કરે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરની નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસની તપાસ સમય પર કરાવતા નથી અને સુગર અચાનક વધી તેમજ ઘટી જાય છે. બ્યુરો રિપોર્ટ, GSTV.